नमस्कार, न्यूज 18 गुजराती में आपनु स्वागत छे। हूँ छु आपनी साथे संध्या। भिखु दलसाणियानी बिहार भाजप संगठनना महामंत्री तरीके निमणूक। जेपी नड्डाए भिखु दलसाणियानी करी छे निमणूक, अने अगाउ गुजरातना संगठन महामंत्रीनी तेमने जवाबदारी हती। जो के जवाबदारीमांथी छूटा कर्या बाद नवी जवाबदारी अने मोटी जवाबदारी सौंपाय ते अंगेनी वात पहेलाथी ज चाली रही हती, अने आखरे ते ज थयुं। भिखुभाईने बिहारनी जवाबदारी सौंपवामां आवी छे। अगाउ गुजरातना संगठन महामंत्रीनी जवाबदारी हती, बिहार भाजपना महामंत्री बनाव्या छे। तो आंगे जा अपडेट मेळवीशुं संवाददाता मयूर पासेथी। जी मयूर, आखरे ज्यारे एक जवाबदारीमांथी छूटा करवामां आव्या त्यारे जे ए एक आशंका अने ए विचार पण लोकोना मनमां हतो के कोई मोटी जवाबदारी तेमने सौंपवामां आवी शके छे, ने आखरे ए ज थयुं भिखुભાઈ સાથે। जी बिल्कुल संध्या, तमने जणाई दऊं के भिखुભાઈ દલસાણિયા संघना प्रचारक हता। सौराष्ट्र जोननी अंदर तेओए प्रचारक तरीके काम करेलो हतो, ने त्यारबाद 2005 थी तेओ गुजरात भाजप संगठन महामंत्री तरीके तेओ काम करता हता। खूब लांबो बहोळो अनुभव धरावे छे, प्रधानमंत्री नरेन्द्र मोदीना खूब नजीकना मानवामां आवे छे, अने तेमनी जे वर्किंग स्टाइल हती अने आटला वर्षोनो गुजरातनो तेमनो अनुभव हतो, ते ज कारणोसर जे शक्यताओ व्यक्त करवामां आवती हती, सूत्रों द्वारा पण ए माहिती प्राप्त थती हती के कोई मोटी जवाबदारी छे तेमने आपवामां आवशे। अंते हवे तेमने जवाबदारी आपी देवामां आवेली छे। बिहार प्रदेश भाजपना तेमने संगठन महामंत्री तरीकेनी तेमनी निमणूक करवामां आवेली छे। अहीं जे गुजरातनी अंदर संगठन महामंत्री तरीके रत्नाकर आवेला छे, तेओ पहेला बिहारना संगठन महामंत्री हता, परंतु तेमने त्यांथी हवे गुजरातमां लावामां आवेला छे, ने हवे गुजरातना संगठन महामंत्री ભિખુભાઈ દલસાણિયાને બિહારની જવાબદારી સોંપવામાં આવેલી છે। પ્રધાનમંત્રીના ખૂબ નજીકના હતા, અને સાથે જ જે ચૂંટણી અને લોકોની નાડ પારખવી આ તમામ વસ્તુઓની અંદર તેમને નિપુણતા કેળવેલી છે, ને એ જ કારણોસર હવે તેમને બિહાર જેટલા મોટા રાજ્યની જવાબદારી છે તે આપવામાં આવેલી છે। હવે જોવાનું એ રહેશે કે કઈ રીતે તેઓ ત્યાંનું જે સંગઠન છે, કારણ કે સમગ્ર દેશની અંદર ગુજરાતનું ગુજરાત ભાજપનું સંગઠન છે અને તેના કાર્યકરો છે તે આદર્શ છે, અને તેની અંદર પણ ગુજરાત ભાજપની અંદર વર્ષોથી તેમણે 2005થી 2021 સુધી જે કામ કરેલું, તો તમામ જે કાર્યકરો છે તેમને ગામડે ગામડે કાર્યકરોને તેઓ ઓળખતા હતા, અને તેમને આદર્શ પરિસ્થિતિની અંદર ભાજપનું સંગઠન એ લાવી દીધેલું હતું। હવે આ જ જે કામ છે તેમને બિહારની અંદર કરવાનું રહેશે, અને બિહારની અંદર જે ત્યાંનું બિહારનું જે ભાજપનું સંગઠન છે તેને મજબૂત કરવાનું રહેશે, અને ત્યાંની જે રાજનીતિની જે નાળ છે તે તેમને પારખવાની રહેશે। તાત્કાલિક ધોરણે તેમને ત્યાં હવે ચાર્જ સંભાળવાનું કહી દીધેલું છે ભિખુભાઈ। આ પહેલાં પણ તેઓ દિલ્હી ગયેલા હતા, દિલ્હી ખાતે પણ તેઓની જે બેઠક હતી તે થયેલી હતી, તેમને પૂછવામાં પણ આવેલું હતું, અને સૂત્રો તેવું પણ વ્યક્ત કરતા હતા કે ભિખુભાઈએ મોટી જવાબદારી જે છે તે ન આપે અને નાની જવાબદારી આપે તે પ્રકારની વાત કરેલી હતી, પરંતુ તેમની જે કાર્યકુશળતા છે, તેમની જે રીતની રાજનીતિક સૂઝ છે, અને જે રીતનું ગુજરાતમાં તેમનું કામ રહેલું છે તેને જોતા પાર્ટીએ તેમનો હવે બિહારની અંદર નિમણૂક કરી અને તેમનો ઉપયોગ કરેલો છે। હવે બિહાર ભાજપની અંદર તેઓ સંગઠન મહામંત્રી તરીકે કામ કરશે, અને જે આગામી જે 2024ની જે લોકસભાની ચૂંટણી આવે છે તેની અંદર તેમનું મહત્વનું જે યોગદાન હશે તે બિહાર ભાજપની અંદર રહેશે। જે બિલકુલ મારું, કારણ કે ભિખુભાઈને એ રીતે જાણવામાં આવે છે જ્યારે પણ આપણે તેમની સાથે વાતચીત કરતા હોય અથવા તો તેમને મીડિયામાં ઇન્ટરવ્યૂ આપવાનું કહીએ ત્યારે તેઓ એક શરમાળ પ્રવૃત્તિના દેખાયા છે હંમેશા। તેઓ મીડિયાથી થોડું દૂર રહેવાનું પસંદ કરતા હોય છે, સામે આવીને વાતચીત કરવાના બદલે। એટલે એનો મતલબ એ છે કે સંગઠનના કામમાં એ પાવર થાય છે, અને એ તેમણે ગુજરાતમાં કરી બતાવ્યું છે, અને માટે જ નરેન્દ્ર મોદીના જે વિશ્વાસુ છે માટે જ આટલા બિહારની જે જવાબદારી આપવામાં આવી છે તેની પાછળનું ગણિત પણ કંઈક આ છે। એટલે કે એજન્ડા હવે બીજેપીનો બિહાર તરફ દેખાઈ રહ્યો છે।
जी बिल्कुल संध्या, तमने जणाई दो के भीखुभाई दलसाणिया ए प्रचारक हता ने प्रचारक भारतीय जनता पार्टी नी अंदर संगठन महामंत्री तरीके आवता होय छे। अने सामान्य रीते तेवु होय छे के प्रचारक छे ते मीडिया समक्ष नथी आवता, परंतु तेवो जे ऑफ द रेकॉर्ड मुलाकात करता होय छे ने पार्टी नी अंदर जे विचारधारा छे तेने तेवो महत्व आपता होय छे। ने जे रीते 2005 थी तेमने गुजरात नी अंदर काम करेलू छे, ज्यारे नरेंद्र मोदी गुजरात ना मुख्यमंत्री हता त्यारे तेमनी निमणूक करवामां आवेली हती ने जे रीतनो तेमनो अनुभव रहेलो छे। नरेंद्र मोदी आव्या बाद तेमने लावामां आवेला ने त्यार बाद तेमने जे विधानसभानी चूंटणीओ करेली छे, साथे ज जे लोकसभानी चूंटणीओ छे ते करेली छे, जिल्ला पंचायत तालुका पंचायतोनी अंदर तेमने जे चूंटणीओ करावेली ने तेनी अंदर जे रीते गुजरातनी अंदर पार्टीनो गढ छे ते मजबूत करवामां तेमनो महत्वपूर्ण योगदान છે। સાથે જ કડવા પાટીદાર સમાજની અંદરથી આવે છે, એટલે કે ગુજરાતની અંદર પાટીદાર સમાજને પણ એક સીધો મેસેજ જતો રહેશે કે જે પાટીદાર નેતાઓ છે તેમને પાર્ટી કોઈ પણ જગ્યાએ મોટું સ્થાન આપી શકે છે। અને ગુજરાતની અંદરથી હવે ભીખુભાઈ દલસાણિયા બિહાર પ્રદેશ ભાજપના સંગઠન મહામંત્રી તરીકે હવે જઈ રહેલા છે, ત્યારે ગુજરાતનું જે મોડેલ છે એટલે કે પેજ પ્રમુખથી લઈ અને જે તમામ વ્યવસ્થાઓ છે તે ત્યાં ઊભું કરશે અને ભારતીય જનતા પાર્ટીને બિહારની અંદર શીર્ષ સ્થાને પહોંચાડવા માટેની જે મહેનત છે તે તેમની કરવાની રહેશે। સાથે જ તેમણે જે રીતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે કામ કરેલું છે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે કામ કરેલું છે, તો તે તેમનો વિશ્વાસ એ સંપાદિત તેમણે કરેલો છે, તેમના ખૂબ નજીકના માનવામાં આવે છે ને તેમની કાર્યપદ્ધતિથી તેઓ ભલીભાંતિ વાકેફ છે ને એ જ કારણોસર તેમની જે પસંદગી છે તે કરવામાં આવેલી છે। ને બિહાર જેટલા મોટા રાજ્યની જે જવાબદારી છે તે ભીખુભાઈ ના જે કંધા ઉપર આપવામાં આવેલી છે અને હવે આગામી દિવસોની અંદર તેનું પરિણામ પણ એ બિહારની અંદર જોવા મળશે। જી બિલકુલ, આપનો આભાર અમારી સાથે જોડાવવા બદલ। તો ભીખુભાઈને બિહારની જવાબદારી સોંપવામાં આવી છે અને આ મોટી જવાબદારી છે, સંગઠનના માણસ છે, તેઓ સામાન્ય રીતે મીડિયાથી દૂર રહેતા હોય છે અને કામ કરી બતાવવામાં તેઓ માહિર છે અને એ જ સંગઠન શક્તિનો ઉપયોગ બીજેપી બિહારમાં કરવા માટે ઈચ્છી રહી છે। વડોદરા પાલિકાએ ગ્રીન બેલ્ટના 42 પ્લોટ પરત લેવાનો મામલો છે। વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટનું મોટું નિવેદન છે કે પાલિકાનો પ્લોટ પરત લેવાનો નિર્ણય ખોટો છે, પાલિકાએ પ્લોટ પરત આપવા માટે ફેર વિચારણા કરવી જોઈએ। પ્લોટ મામલે મેયર કેઉ રોકડિયાને સાંસદે કરી છે રજૂઆત, મુખ્યમંત્રી ભાજપ પ્રદેશ પ્રમુખ વડોદરા શહેર પ્રમુખને પણ સાંસદ રજૂઆત કરશે। કોંગ્રેસે વિરોધ કરી વડીલોનો વિસામો છીનવી લીધો છે। જી આ અંગે જ સીધી વાતચીત કરીશું, સંવાદદાતા અંકિત પણ આપણી સાથે જોડાઈ ગયા છે વડોદરાથી। જી અંકિત, સંધ્યા, જે વડોદરા કોંગ્રેસ દ્વારા જે ગ્રીન બેલ્ટની જે વિવાદ ચાલતો હતો ત્યારે મેમદે જે મેયરે તમામ જે ગ્રીન બેલ્ટ પાછા લીધા છે તેને આ મુદ્દે સયાજીગંજના જે ધારાસભ્ય છે જીતુભાઈ સુખડીયા એમને પણ મેયરને કીધું છે કે ઉતાવળીયો નિર્ણય છે અને એ નિર્ણય પાછો લેવો પડશે, ગ્રીન બેલ્ટ છે તે પાછા આપવા પડશે। ત્યારે જે વડોદરાના સાંસદ છે રંજનબેન ભટ્ટ તેમને પણ જે મેયરને રજૂઆત કરી છે, શહેર પ્રમુખને રજૂઆત કરી છે। આપણી સાથે રંજનબેન ભટ્ટ ખુદ ઉપસ્થિત છે, આપણે તેમની સાથે વાત કરીશું। બેન, જે કોર્પોરેશનનો જે ગ્રીન બેલ્ટ વાળો નિર્ણય છે એના વિશે તમારું શું માનવું છે? જી, ગઈ 7 તારીખે જે સિનિયર સિટીઝન અને મહિલા સંસ્થાઓ છે તેમણે મારો સંપર્ક કર્યો હતો અને એમણે મારી પાસે માગણી કરી હતી કે રંજનબેન કોર્પોરેશન દ્વારા જે આ પ્લોટ લઈ લેવામાં આવ્યા છે એના માટેની ફેર વિચારણા થવી જોઈએ। અને 8મી તારીખે માનનીય મેયરશ્રીને મેં રજૂઆત પણ કરી હતી, મારું પાર્લામેન્ટ હતું એટલે સંસ્થાઓ સાથે મળીને રજૂઆત કરવા જવા જઈ નથી શકી, પણ ચોક્કસ અમારા ધારાસભ્ય શ્રી જીતેન્દ્રભાઈ સુખડિયાજીએ પણ વાત કરી છે કે મેયરશ્રીને પણ કે ભાઈ આ પ્લોટ જે છે સિનિયર સિટીઝન છે, મહિલા સંસ્થાઓ છે, ગ્રીન બેલ્ટ એમનો આ કોર્પોરેશનનો પચાવવાનો કોઈ એવો ઈરાદો નથી, ખૂબ સારી સામાજિક સંસ્થાઓ આ કામ કરી રહી છે સમાજ માટેનું, વડીલો સવારે 2 કલાક સાંજે 2 કલાક આ પ્લોટમાં અનેક એક્ટિવિટી કરે છે, જ્યારે આ એક્ટિવિટી વડીલો કરતા હોય તો આ વડીલોનો વિસામો આપણે લઈ લઈએ એ પણ યોગ્ય નથી।
કોંગ્રેસ દ્વારા જે આ હલ્લા બોલ કરીને આ પ્લોટને પાછો લેવડાવવા માટે જે કંઈ કામ કર્યું છે એ અયોગ્ય છે. અમારા સભામાં કોર્પોરેટરશ્રીએ પણ માન્ય મેયરશ્રીને રજૂઆત કરી છે અને સંસ્થા પોતે પણ પ્રદેશ અધ્યક્ષને અને માન્ય મુખ્યમંત્રીશ્રીને અને શહેરના અધ્યક્ષને પણ સંસ્થા રજૂઆત કરવાની છે. હું પોતે પણ સંસ્થા સાથે રહીને આ રજૂઆત ચોક્કસ કરવાની છું. અંકિતા, મેયર આપણી સાથે જોડાઈ ગયા છે, આપણે સીધી વાતચીત કરીશું. કેરુભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે. જી કેરુભાઈ, આપનું સ્વાગત છે. ગ્રીન બેલ્ટને લઈને આખો જે વિવાદ ચાલી રહ્યો છે તે અંગે હવે આગળ આપના તરફથી શું કામ કરવામાં આવશે? કારણ કે રંજનબેન પણ કહી રહ્યા છે કે તેમની સમક્ષ આ પ્રકારની રજૂઆતો આવી હતી અને તે અંગે હવે તેઓ પોઝિટિવ દિશામાં વિચારી રહ્યા છે, કામ થવું જોઈએ એ રીતે. જો પહેલા તો આપના માધ્યમથી સમગ્ર જનતાને હું ચોક્કસપણે જણાવવા માંગીશ કે આ 46 પ્લોટ પૈકીના મોટા ભાગના પ્લોટ એવા હતા કે જેની અંદર કદાચ 28 જેટલા પ્લોટ એવા હતા કે જેની અંદર કોઈ સંસ્થાને આપ્યા પછી સંસ્થાએ ઈંટ પણ મૂકી નથી અથવા વૃક્ષારોપણ પણ કર્યું નથી. આ સંસ્થાઓ એ પ્લોટને આઈડિયલ રહેવા દીધા હતા, કોઈ પણ પ્રકારનો ઉપયોગ થયો નહોતો. કેટલીક સંસ્થાઓ એવી હતી કે જેને પ્લોટ આપ્યા પછી એને રિન્યુ નહોતા કરાવ્યા. નાની મોટી કામગીરી સંસ્થાએ કરી હતી. કેટલીક સંસ્થાઓ એવી હતી, દસેક જેટલી સંસ્થાઓ એવી છે જેને ત્યાં પ્લોટ આપ્યા પછી વૃક્ષારોપણ પણ કર્યું છે અને સંસ્થાઓએ સારી કામગીરી પણ કરી છે. એમાં મહિલાના વિભાગમાં હોય, બાળકોના વિભાગમાં હોય, વૃદ્ધો માટેની કામગીરી હોય, દર્દીઓ માટેની કામગીરી હોય, ઘણી સંસ્થાઓએ સારી કામગીરી કરી છે. પરંતુ નાના મોટા ગ્રીન બેલ્ટનો પ્લોટ હોય તો મર્યાદા કરતા વધુ બાંધકામ કદાચ એમને કર્યું હતું, જેને કારણે એ હેતુફેર ગણી શકાય અથવા તો જેને કારણે એ આ પ્લોટો, આ તમામ પ્લોટો અમે પરત લીધા છે. સંસ્થાઓની કામગીરીને આજના દિવસે અમે બિરદાવીએ છીએ. પરંતુ કોંગ્રેસ જે રીતે આ સંસ્થાઓને બદનામ કરવાનું કાવતરું કર્યું છે એની હું ચોક્કસ રીતે નિંદા કરવા માંગુ છું. આ સંસ્થાઓને સાથે કોર્પોરેશનને એમણે ભ્રષ્ટાચારી કહ્યા, હજાર કરોડનો ભ્રષ્ટાચાર લગાવ્યો છે આ સંસ્થાઓને. નથી કોર્પોરેશને પ્લોટ વેચી માર્યા, નથી ભાડે આપ્યા, નથી કોઈ પજેશન આપ્યું અથવા તો કોઈ પણ પ્રકારની અન્ય કોઈ આ સંસ્થાઓને લખાણ નથી આપ્યું. ત્યારે આ હજાર કરોડનો ભ્રષ્ટાચાર કરવાનો આરોપ આ કોંગ્રેસે લગાવે છે એ યોગ્ય નથી. આ સંસ્થાઓને એમને ગેરકાનૂની કહી છે, ગેરવ્યાજબી કહી છે અને ખોટું કામ કરનારી સંસ્થાઓ કહી છે, એનો મને મારા મતે કોંગ્રેસ આ તદ્દન જૂઠું અને વાહિયાત આક્ષેપ કરવા ટેવાયેલી છે. બાકી આ સંસ્થાઓએ ખૂબ સારી કામગીરી કરી છે એવું મારું સ્પષ્ટ માનવું છે. જી, તો હવે આ પ્લોટને લઈને આગળ કયા પ્રકારની કામગીરી કરવામાં આવશે? આ જે પ્લોટો છે એ તમામ પ્લોટો આજે 46 પ્લોટ કોર્પોરેશને પરત લઈ લીધા છે. આગામી દિવસની અંદર કદાચ અમારા ધ્યાનમાં અમારી માગણી હશે, લોકોની રજૂઆત પણ છે, બેન રંજનબેન પાસે પણ છે, ધારાસભ્યશ્રીઓ પાસે પણ છે, મારી પાસે પણ છે, અમને કદાચ યોગ્ય લાગશે તો અમે આ વિચારની અંદર વિચારીશું. હાલના તબક્કે અમારા માટે કોઈ વિચાર અમે કર્યો નથી. જી બિલકુલ, આપનો આભાર. રંજનબેન પણ આપણી સાથે જોડાયેલા છે. જી અંકિત, હાલ આ પ્લોટ અંગે શું કરવામાં આવશે તેનો વિચાર મેયર કહી રહ્યા છે કે કંઈ કર્યું નથી. રંજનબેન શું કહી રહ્યા છે કે કઈ રીતે હવે આગળ વધશે આખી આ કામગીરી? જી બિલકુલ બેન, જે મેયરનું એવું કહેવું છે કે જે 28 પ્લોટો છે તેના માટે હાલ કોર્પોરેશનના હસ્તગત છે, પણ હાલ કોઈ પણ પ્રકારનો વિચાર કર્યો નથી. હવે આગળ શું બેન? ના, માન્ય મેયરશ્રીએ જે વાત કરી છે, મેયરશ્રી પાસે હજી રજૂઆત ગઈ છે, અમે પણ કરી છે, કેટલીક સંસ્થાઓએ પણ કરી છે. મેયરશ્રી પોતે અત્યારે તો કાર્યક્રમમાં છે, તેઓ પોતે કોર્પોરેશનમાં બેસીને સાથે બધાને લઈને બેસીને ધારાસભ્યને પણ સાથે લે, કમિશનરને પણ સાથે લે, સંસ્થા પાસેથી જે કંઈ વિચાર આવે એ લે સાથે, અને કોર્પોરેશન એક નીતિ નિયમ નક્કી કરે કે કેવી દિશામાં, કઈ દિશામાં આ સંસ્થાઓએ કામ કરવું જોઈએ, એ પ્લોટનો રખરખાવ કરવો જોઈએ, અને એ બધી જ વિચારણા માન્ય મેયરશ્રી, સ્વાભાવિક છે, સાચી વાત છે કે આજે તો મેયરશ્રીએ કોઈ વિચાર ન જ કર્યો હોય, પણ આગામી દિવસોમાં માન્ય મેયરશ્રી કોર્પોરેશનના પદાધિકારી સાથે બેસીને વિચાર કરે અને પોઝિટિવ વિચાર સાથે આ સંસ્થાને પાછો પ્લોટ આપે. બેન, એવું ભાજપ કાર્યાલય પર તમે પ્રમુખ સાહેબ સાથે, જે શહેર પ્રમુખ છે, મહામંત્રી છે, એમની સાથે બેસીને પણ આ વિષય પર, મુદ્દા પર કોઈ ચર્ચા થશે? અમારી ભારતીય જનતા પાર્ટીની સંકલન સમિતિ હોય છે અને આ વડોદરાના સિનિયર સિટીઝન અને મહિલા મંડળો અને મહિલા સંસ્થાઓનો આ વિષય છે, એટલે ભારતીય જનતા પાર્ટી તો હંમેશા આ લોકોને, વડીલો હોય કે બહેનો હોય, એને પ્રોત્સાહન આપવાનું કામ કરે છે. અંકિત રોકવાય છે કારણ કે પ્લોટ પરત આપવાની વાત રંજનબેન કરી રહ્યા છે. કેવું ભાઈ,
પ્લોટ તો પરત આપવાની વાત રંજનબેન કરી રહ્યા છે કે પ્લોટ પાછા આપવા જોઈએ, તો હવે અંદર અંદર એવું નથી લાગતું કે અલગ અલગ સ્ટેટમેન્ટ બીજેપીના જ અલગ અલગ સ્ટેટમેન્ટ આવી રહ્યા છે અંદરથી જ? બેનની બેને ખૂબ સારી વાત કરી છે. રંજનબેને એવું કહ્યું આખા વિષયમાં કે આ સંસ્થાએ ખૂબ સારી કામગીરી કરી છે, અને એમાં તો મેં પહેલા જ સૂર પુરાવ્યો છે કે આ સંસ્થાએ કોરોનાનો કાળ હોય, કોરોનાના કાળ સિવાય પણ હોય, એમાં સંસ્થાઓએ તમામ વિષયોને, તમામ વર્ગને આવરી લેતી કામગીરી કરી છે. અને સંસ્થાને તો આજના દિવસે દ્વેધાવી જ પડે, પરંતુ જ્યારે સંસ્થાઓએ એની નિયત મર્યાદા કરતા ગ્રીન બેલ્ટની અંદર બાંધકામ કર્યું હોય એ યોગ્ય ન જણાતું, અથવા તો સંસ્થા, કેટલીક સંસ્થાઓ એવી હતી કે જે જાહેર જનતા માટે પ્લોટ ખુલ્લો નહોતી મૂકતી, તો આવા બધા વિષય લઈને કોર્પોરેશને પ્લોટ પરત કર્યા છે. આગામી દિવસની અંદર જ્યારે અમારી પોતાની એક સંકલન સમિતિ બેસતી હોય છે ત્યારે આગામી દિવસમાં વિચાર કરીશું. પરંતુ આ બંને, આ વિચારધારા તો બંનેની અલગ અલગ અહીંયા દેખાઈ રહી છે, તો હવે આનો નિવેડો કઈ રીતે લાવી શકાશે? સાંસદ અલગ બોલી રહ્યા છે, મેયર તમે કઈ અલગ બોલી રહ્યા છો. જી, પોતે જ પહેલા કહ્યું કે અમે પોતે બધા સાથે બેસીને વાતચીત કરતા હોઈએ છીએ. ક્યાંક સંસ્થાઓની રજૂઆત એમની પાસે પણ આવી છે, ક્યાંક સંસ્થાઓની રજૂઆત મારી પાસે પણ આવી છે, ધારાસભ્યશ્રીઓ પાસે પણ આવી છે. અમે બધા સાથે મળીને નિર્ણય કરનાર લોકો. તો પ્લોટ, પ્લોટ પરત કરાશે કે નહીં? કારણ કે તેમની એક જ લાઈનમાં, કેરુભાઈ એક જ લાઈનમાં આ વાત છે, તેમનું કહેવું છે કે પ્લોટ પરત કરવા જોઈએ, આપણે લઈ લીધા છે, હવે પરત થશે કે નહીં, શું થશે? હાલના તબક્કે અમે કોઈ વિચાર કર્યો નથી, અમે સામૂહિક બેસીને નિર્ણય કરીશું. ઓકે, એટલે સાંસદ સાથે બેસીને વાતચીત થશે અંગે? ધારાસભ્યશ્રી, સાંસદશ્રી બધા જોડે બેસીને અમે નિર્ણય કરનાર લોકો છે. અમારા નિર્ણયમાં સામૂહિકતા એ અમારી વિચારધારા છે. જી જી, રંજનબેન પાસે પણ જઈશું. અંકિત, મેયરનું કહેવું છે કે સાથે બેસીને અમે વિચાર કરીશું, અમે નિર્ણય કરીશું, કારણ કે શરૂઆતમાં જે સ્ટેટમેન્ટ બંને રહ્યા હતા, જે એક તો પ્લોટ પરત લેવામાં આવ્યા છે, જેની સામે રંજનબેન માંગ કરી રહ્યા છે કે પાછા આપવા જોઈએ, પરંતુ તેની સામે હવે જ્યારે આ સવાલ પૂછવામાં આવ્યો મેયરને, ત્યારે તેમનું એમ કહેવું છે કે અમે સાથે બેસીને નિર્ણય કરીશું. કે જો કે આ તબક્કે તેઓ એ કહેવા તૈયાર નથી કે પ્લોટ પરત આપવામાં આવશે કે નહીં, એ અંગે તેઓ સંમતિ અત્યારે નથી આપી રહ્યા. હા જી, બિલકુલ, આપણે રંજનબેન સાથે જ એમને વાત કરીશું અને પૂછીશું કે કેવું રોકડી હાલ એવું કહી રહ્યા છે કે સાથે બેસીને વાત કરીશું અને એ વાતનો નિવેડો લઈશું, પણ હાલના તબક્કે તો એ જે છે તે પ્લોટ પાછા આપવાની વાત નથી કરી રહ્યા, તો હવે તમે શું કહો? હું ખાસ સંધ્યાબેન આપને કહીશ, અને મારી ગુજરાતની જનતાને પણ કહીશ, ને મારી વડોદરાની સંસ્થાને પણ કહીશ કે માન્ય મેયરશ્રી પોતે અત્યારે પણ બહાર કાર્યક્રમમાં છે. મેયરશ્રી અત્યારે એવું જાહેરાત કરી દે એવું તો હોય જ નહીં. સંકલન સમિતિ બેસે, સાથે સાથે કોર્પોરેશનની ચૂંટાયેલી અને વહીવટી પાંખ પણ બેસે, અને પોઝિટિવ નિર્ણય લે એ દિશામાં જ ચોક્કસ કામ હોય. અમારી રજૂઆત છે માન્ય મેયરશ્રીને, મેયરશ્રીની જે કંઈ વાત બેન નિર્ણય કર્યો છે, એમણે જે વાત મીડિયામાં મૂકી છે બિલકુલ સાચી મૂકી છે કે આ અમે રજૂઆત કરી છે. હવે આગામી સમયમાં બેસીને સંકલન સમિતિ અને કોર્પોરેશનમાં પણ ચૂંટાયેલા અને અધિકારી સાથે બેસીને જે કંઈ નીતિ નિયમ સાથેનો એમણે નિયમ બનાવવાનો છે, બનાવીને મારી સાંસદ તરીકે એક માગણી છે કે ફેર વિચારણા કરવી જોઈએ. જી બિલકુલ, જી બિલકુલ. સંધ્યા, જે રંજનબેનનું જે કહેવું છે કે એમની એક માગણી છે કે જે સંકલન છે, ભાજપનું સંકલન સમિતિ છે, અને સાથે જે કોર્પોરેશનના જે ચૂંટાયેલી પાક છે અને અધિકારીઓ છે, તે સાથે બેસીને ચોક્કસ આ વસ્તુ પર વિચાર કરે એવું એવી રંજનબેનની માંગ પણ છે. જી બિલકુલ, અંકિત, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. જો કે મેયર જે પ્લોટ પરત લીધા છે તે અંગે અત્યારે હાલ તબક્કે તેઓ સ્પષ્ટતા કરવા તૈયાર નથી કે આ પ્લોટ પરત કરાશે કે નહીં. જો કે સાંસદની માંગ છે કે પ્લોટ પરત કરવા જોઈએ. જો કે આગામી સમયમાં તેમનું કહેવું છે કે બેસીને ધારાસભ્ય અને સાંસદો સાથે બેસીને આ અંગે વિચારણા કરવામાં આવશે અને નિર્ણય લેવાશે. કારણ કે આ પહેલા આપે મેયર અને સાંસદને સાંભળ્યા. હવે આ સંસ્થા આપણી સારી કામગીરી કરી એને ઉપર રોક લગાવવાનું, એટલે ઉતાવળીઓ નિર્ણય છે. કોર્પોરેશન ઉપર નહીં કહીશ, ને કોર્પોરેશનમાં વિવેક અમારો છે, અમે બેસીને એનો વિચારણા કરીશું, ને જે વ્યાજબી હશે તે બધું કરીશું. વરસાદને લઈને ગુજરાત માટે સારા સમાચાર. આગામી 5 દિવસ રાજ્યમાં રહેશે વરસાદ. દક્ષિણ ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદ, મધ્ય ગુજરાતમાં પણ આવી શકે છે ભારે વરસાદ. રાજ્યના અન્ય વિસ્તારોમાં છૂટોછવાયો મધ્યમ વરસાદ આવી શકે છે. હાલ નિયમિત અતિ ભારે વરસાદની સંભાવના નથી. હજુ પણ રાજ્યમાં 48% વરસાદની ઘટ છે.
જે લો પ્રેશર હતું તેની અસર ઓછી થઈ છે, પરંતુ તેની સામાન્ય અસર જોવા મળશે. अगले 40 घंटे में गुजरात रीजन में मोस्टली साउथ गुजरात रीजन में मोस्ट प्लेसेस में बारिश रहेगी एंड नॉर्थ गुजरात में मेनी प्लेसेस में बारिश रहने का संभावना है. लाइट टू मॉडरेट रेन रहेगी, लेकिन कहीं कहीं जगहों में हेवी रेन भी हो सकता है और वेरी हेवी भी रूल्ड आउट नहीं है, वो भी कहीं कहीं जगहों में हो सकता है. भारी बारिश जैसे बलसाड़, नवसारी, डांग, तापी, नर्मदा, छोटा उदयपुर, दाहोद, पंचमहल में भारी बारिश होने का संभावना है. वो आइसोलेटेड प्लेसेस में होने का संभावना है और बड़ौदा, सूरत, भरूच में भी मॉडरेट रेन रहेगा एंड वेरी हेवी रेन जैसे डांग और बलसाड़ में कहीं एक जगह में होने का संभावना है. और नॉर्थ गुजरात रीजन में जैसे बनासकांठा, पाटन, मेहसाणा, साबरकांठा में बारिश ज़्यादा होने का संभावना है. અરવલ્લી જિલ્લાના મોડાસાના માજુમ ડેમ પર વરુણ દેવને રીઝવવા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું. વરસાદ ખેંચાતા ડેમમાં પાણીની ઘટ સર્જાઈ હોવાથી ગાયત્રી પરિવારના સહયોગથી સિંચાઈ વિભાગે યજ્ઞ કર્યો હતો. પંચકુંડી યજ્ઞમાં અધિકારીઓએ અને કાર્યપાલક ઇજનેરે વરુણ દેવને સારા વરસાદ અંગે પ્રાર્થના કરી. આ કોરોનાની મહામારીમાં ચાલુ સાલે વરસાદ ખેંચાતા વરુણ દેવને રીઝવવા માટે મોડાસા તાલુકાના ગાયત્રી પરિવાર દ્વારા માજમ જળાશય ખાતે પંચકુડી મહાયજ્ઞનું ખૂબ સુંદરપૂર્વક આયોજન કરવામાં આવેલ. વરુણદેવની એક જ પ્રાર્થના કે વરસાદનું આગમન વહેલી તકે થાય તે પ્રભુની પ્રાર્થના. સાબરકાંઠાથી માટે સમાચાર. સાબરકાંઠા જિલ્લાના જળાશયોમાં 20% જ પાણી વરસાદ આવે તેવો જળાશયમાં થઈ શકે. પાણીની આવક સિંચાઈ તો ઠીક, પીવાના પાણીની પણ ઊભી થઈ છે સમસ્યા. ગત વર્ષ કરતાં આ વર્ષે 12% ઓછો જથ્થો છે. ગુહાઈમાં માત્ર 10% પાણી છે. ગુહાઈ જળાશયમાંથી 64 જેટલા ગામોને પાણી મળે છે. ઈડર અને હિંમતનગરના ગામડાઓમાં પીવાનું પાણી પૂરું પડાય છે. એક નગરપાલિકા વિસ્તારને પણ અપાય છે અને ગુહાઈમાંથી પાણી વરસાદ ખેંચાય તો પીવાના પાણીની પણ સમસ્યા ઊભી થઈ શકે. ગયા વર્ષે ન્યૂઝ 18 અને બાયજુસ દ્વારા કરવામાં આવેલી પહેલના કારણે અનેક પ્રતિભાશાળી બાળકોને એક મોટું મંચ મળ્યું. ન્યૂઝ 18 અને બાયજુસે આપેલા પ્લેટફોર્મના કારણે આ બાળકોને પોતાના ટેલેન્ટના જોરે લોકોને વિચારતા કરી મૂક્યા. ગણિત અને સંગીતથી લઈ રમતગમત અને કળા સુધી બાળકોએ ખરેખર તેમના સંબંધિત ક્ષેત્રમાં ડંકો વગાડ્યો અને હવે આ જ પ્લેટફોર્મ સાથે ફરી એકવાર ન્યૂઝ 18 અને બાયજુસ આવી રહ્યું છે, જેના થકી દેશના કૌશલ્યને શોધવામાં મદદ મળશે. અને જો તમે પણ આવા કોઈ ટેલેન્ટને જાણો છો તો તેમને news18.com/youngenius પર નોંધણી કરાવો અથવા તો બાયજુસની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને યુવાન પ્રતિભાશાળી વિભાગની મુલાકાત લો. ટૂંક સમયમાં તમારા માટે આવી રહ્યું છે બાયજુસ યંગ જીનિયસ સીઝન 2. બુલેટિનમાં અત્યારે બસ આટલું જ રજા આપશો. નમસ્કાર.